પોરબંદરની શોભા સમાન ગણાતા પીરીડે ફુવારો હાલ બિસ્માર હાલતમાં નજરે ચડે છે. આ ફુવારાની લોખંડની રેલિંગ તૂટેલી હાલતમાં છે અને અંદર ગંદકી ફેલાયેલ છે. શહેરની શાન ગણાતા આ ફુવારાનું વહેલી તકે સમારકામ કરાવવા માંગ ઉઠી છે. પોરબંદરનો પેરેડાઇઝ ફુવારો લોકોનું આકર્ષણ કેન્દ્ર છે. પોરબંદરનો પેરેડાઇઝ ફુવારો શહેરની શોભા છે. આ ફુવારા ખાતે અનેક શહેરીજનો બેસવા આવે છે અને બાળકો મનોરંજન માણતા હોય છે. પરંતુ હાલ પોરબંદરના પેરેડાઇઝ ફુવારાની અવદશા નજરે ચડે છે. ફુવારાની અંદર ગંદકી ફેલાયેલ છે અને ઠેર ઠેર કચરો ઉડે છે. ફુવારાની ફરતે આવેલ લોખંડની રેલિંગનો કેટલોક ભાગ તૂટી ગયો છે અને અંદરની સાઈડ બેસી ગયો છે. અંદર લાઈટોના કેબલ પણ ખુલ્લા પડ્યા છે તો દીવાલોમાં પણ ખુલ્લું વાયરિંગ નજરે ચડે છે, જેથી અહીં નાના બાળકો રમતા હોય તો વિચશોક લાગવાનો પણ ભય રહે છે. ઉપરાંત ફુવારાની મધ્ય બનાવાયેલા આર્ટિફિશિયલ મગર પણ જર્જરિત થઈ ગયા છે અને તેમાં પણ તિરાડો પડી ગઈ છે, જેથી ફુવારાની દુર્દશા બની ગઈ છે. ફુવારો બાળકો માટે ખાસ મનોરંજનનું માધ્યમ છે, ત્યારે અહીં ફુવારો પણ બંધ હાલતમાં છે, જેથી પેરેડાઇઝ ફુવારાની સુવિધામાં વધારો કરવામાં આવે અને ફુવારાની રેલિંગનું સમારકામ કરી ફુવારાનું યોગ્ય રીતે જતન થાય તેવી વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. ઉલ્લેખનીય છે કે વર્ષો પહેલા આ ફુવારો શહેરના ઘરેણારૂપ બન્યો હતો અને પ્રવાસીઓ માટે પણ આ ફુવારો આકર્ષણનું કેન્દ્ર હતો. હાલ શહેરમાં અનેક સ્થળે નવા બાગ બગીચા ફુવારા સાથે બનાવવામાં આવ્યા છે, પરંતુ જે શહેરની શોભા સમાન પેરેડાઇઝ ફુવારા પ્રત્યે તંત્ર ઉદાસીનતા દાખવી રહ્યું છે. શહેરીજનોના દિલની ધડકણ સમાન આ પેરેડાઇઝ ફુવારાની જાળવણી કરવામાં આવે અને આ ફુવારાનું સમારકામ કરી ફુવારો ચાલુ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. મારું નામ દિશિત તેજભાઈ પરમાર છે. આપણે પોરબંદરની શાન ગણીએ તો પેરેડાઇઝનો ફુવારો છે, જે અત્યારે ખૂબ જ બિસ્માર હાલતમાં છે. એની રેલિંગ અથવા જે ઘાસ છે એ પણ અત્યારે સારી વ્યવસ્થામાં નથી. તો મારી એક પોરબંદરવાસી તરીકે એક એવી નગરપાલિકાને રજૂઆત છે કે તેને સમારકામ કરાવી અને રિપેરિંગ કરાવે. જો કે હાલમાં અત્યારે તહેવાર નજીક આવી રહ્યો છે, પોરબંદરના એક ઘરેણા સમાની વસ્તુ છે, તો મારી એક એવી રજૂઆત છે આમ નાગરિક તરીકે કે એને વહેલેરું સમારકામ કરાવી અને પહેલા જેવી સારી અવસ્થામાં લઈ આવે. પોરબંદર પાલિકા દ્વારા પ્રજાના પૈસે નવા બાગ બગીચાનું નિર્માણ કરે છે, પરંતુ જે રાજાશાહીના સમયથી શહેરની ઓળખ સમાન છે તેવા ઘરેણા સમાન મિલકતોની જાળવણી કરવામાં ઉદાસીનતા દાખવે છે, આથી યોગ્ય કરવા માંગ ઉઠી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.